અંકલેશ્વરમાં એક જગ્યાએ અને એક જ આંકલાએ મચાવ્યો આતંક. 48 કલાકના સમયાંતરે બનેલી ઘટનાઓ સીસીટીવીમાં થઈ કેદ. રાજ્યની સાથે અંકલેશ્વર શહેરમાં પણ આંકલાનો આતંક હવે હદ વટાવતો જોવા મળી રહ્યો છે. મહાવીર ટર્નિંગ પોઈન્ટ પર આંકલાએ યુવકને અડફેટી લીધાની ઘટના સામે આવી. જુઓ આ ગઈકાલના એટલે કે શુક્રવારના સીસીટીવી દ્રશ્યો. મહાવીર ટર્નિંગ પોઈન્ટ નામની એક જગ્યા, આતંક મચાવનાર પણ એ જ આંકલો અને દ્રશ્યો પણ એ જ સીસીટીવી કેમેરાના. પરંતુ ભોગ બનનાર બંને યુવક અલગ અલગ છે. અંકલેશ્વર શહેરનો મહાવીર ટર્નિંગ પોઈન્ટ પર આંકલાના આતંકની બબ્બે ઘટનાઓ જોવા મળી, એ પણ માત્ર 48 કલાકના સમયાંતરે. શુક્રવારની ઘટનામાં કાર વોશ કરતા યુવાનને આંકલાએ પાછળથી ધસી આવી હવામાં ફંગોળ્યો, તો આજે બાઇક સવાર યુવકને રોડ પર પટક્યો. હવે જુઓ આ સીસીટીવી દ્રશ્યો કે જેમાં વૃક્ષ નીચે યુવક પોતાના બાઇક પર શાંતિથી બેઠો છે, તે જ સમયે અચાનક પાછળથી આંકલો દોડી આવે છે અને યુવકને બાઇક સાથે રોડ પર પટકી દે છે. જો કે સદનસીબે ઘટનામાં યુવકનો આબદ બચાવ થાય છે. શહેરમાં વધતા આંકલાના આ ત્રાસને કારણે શહેરીજનો ત્રાહિમામ છે. બીજી તરફ પાલિકા તંત્રને કઈ પડી જ ના હોય તેમ સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં એક સિંહણ લટાર મારવા નીકળી રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાય. સિંહોના ગઢ ગણાતા ગીર સોમનાથમાં ફરી એક વાર સિંહે દેખા દીધી. આમ તો ગીર સોમનાથમાં સિંહ દેખાવા કોઈ નવાઈની વાત નથી, પરંતુ વનના રાજાને જોવાનો લાવો કોઈને જ ભાગ્ય મળે છે. ક્યારેક કોઈની વાડીમાં તો ક્યારેક રસ્તા પરથી પસાર થતા સિંહ દર્શન થઈ જાય છે. લોકો સિંહને જોવા માટે દૂર દૂર થી સ્પેશિયલ આવે ત્યારે ગીર સોમનાથનો એક વિડીયો એવો સામે આવ્યો જેમાં સિંહણ લટાર મારતી જોવા મળે છે. સિંહણ માનવ વસ્તીમાં લટાર મારતી સીસીટીવીમાં કેદ થઈ. તાલાલા વેરાવળ રોડ પર ટ્રેક્ટરના શોરૂમ પાસે સિંહણ લટાર મારતી જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહણ રસ્તાની એક બાજુ પસાર થઈ રહી હતી, ત્યારબાદ એક સફેદ કલરની કાર રસ્તા પરથી પસાર થાય છે. આમ તો સિંહ નજીક આવીને ઉભો રહે તો ભલભલાને બીક લાગે, પરંતુ રસ્તામાં એકાએક જ આવી ચડે તો માણસ કરે પણ શું. સિંહણના આ વિસ્તારમાં આટા ફેરાતી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ ગુજરાતને દીપડાએ જાણે કે બાનમાં લઈ લીધું છે. સુરત બાદ હવે તાપી અને નવસારીમાં પણ દેખા દીધી. રાજ્યમાં દીપડાનો આતંક થંભવાના બદલે રોજબરોજ વધી રહ્યો છે. એક જિલ્લામાં દીપડો પકડાતો નથી, ત્યાં અન્ય જિલ્લામાં તેનો આતંક જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના જ તાપી જિલ્લામાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી. સોનગઢના પીપળકુવા ગામના ખેતરોમાં દીપડો ફરતો જોવા મળ્યો હતો. ખેતરોમાં આટા ફેરા કરતા દીપડાનો વિડીયો ખેડૂતોએ ઉતાર્યો હતો, જેમાં ખેતરના બીજા છેડે દીપડો ટહેલતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દાદરી ફળિયામાં એક પશુનો પણ શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું. તો નવસારીના ભેસદવાડામાં દીપડીની હાજરીથી દહેશત ફેલાય, જ્યાં વોરવાડી વિસ્તારમાં દીપડી દેખાય હોવાની ચર્ચાથી ગ્રામજનો સતર્ક થઈ ગયા. દીપડીની હાજરી પુરવાર કરતા ફૂટપ્રિન્ટ પણ સામે આવ્યા, જેની વન વિભાગને જાણ કરાઈ. જો કે હાલ ગામના યુવાનો ધોકા લાકડીઓ વડે ગામની ચોકી કરી રહ્યા છે. માત્ર 20 સેકન્ડમાં પડ્યું મહાકાય વૃક્ષ. આણંદના વિદ્યાનગરમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લર પર બની ઘટના. રામ રાખે તેને કોણ ચાખે. આણંદના વિદ્યાનગરમાં માત્ર 20 સેકન્ડમાં પડ્યું મહાકાય વૃક્ષ. ઘટના છે આઈસ્ક્રીમ પાર્લરની. તોતિંગ ઝાડ પડ્યું તે સમયે પાર્લરની આસપાસ 20 થી વધુ લોકો બેઠા હતા. બધા પોતપોતાની મસ્તીમાં હતા, ત્યાં અચાનક જ થઈ ગઈ દોડધામ. લોકો કોઈ વાતને સમજી તે પહેલા જ તોતિંગ વૃક્ષ અચાનક પડી ગયું. કેટલાક લોકો દોડવા જતા વૃક્ષની નીચે દબાઈ ગયા હતા, તો કેટલાક વાહનોનો કચરઘાણ નીકળી ગયો. મહાકાય વૃક્ષ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આઈસ્ક્રીમ પાર્લર પર બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહેલા વ્યક્તિઓ પર ઝાડ પડતા અફરા તફરી મચી ગઈ. જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અમદાવાદના માધુપુરામાં ડોનગીરી કરવી કેટલાક આવારા તત્વોને ભારે પડી ગઈ. પોલીસે એવું તો કાયદાનું ભાન કરાવ્યું કે શરમથી માથું ઝૂકી ગયું. હાથમાં તલવાર સાથે રોફ જમાવતા આ શખ્સો અમદાવાદના માધુપુરા વિસ્તારના ડોન છે. ખંડણી, ચેડતી અને તોડફોડ કરવામાં માહિર એવા આ તત્વોનો ખોફ એવો છે કે ભલભલા તેની સામે ફરિયાદ કરતા 100 વાર વિચારે. પણ પોલીસે હાલ આ લુક્કા તત્વોને એવું તો કાયદાનું ભાન કરાવ્યું કે પાપા પગલી ભરવામાં તેઓ સમર્થ નથી. આ શખ્સોએ માધુપુરાના અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં તોડફોડ કરી હતી. જયંતિ પરમાર, મેહુલ રાણા, કરણ રાણા અને ભાવેશ ભીલ સહિત અન્ય 3 શખ્સોએ કોમ્પ્લેક્સમાં હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડને ધમકાવી
દર મહિને ખંડણી આપવા દબાણ કર્યું. ગેંગનો મુખ્ય આરોપી જયંતી પરમાર માધુપુરાનો માતાભારે આરોપી ગિરીશ ઉર્ફે દુણીનો ભત્રીજો છે, એટલે લોકો પણ તેની સામે પોલીસ ફરિયાદ કરતા 100 વાર વિચારે છે. પોલીસે 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી, આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસની કામગીરીને લોકોએ પણ બિરદાવી. છોટાઉદેપુરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ પડી ફરજ. છોટાઉદેપુરમાં બુટલેગરોને કાયદાનો ડર ન હોય તેમ બેફામ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ હેરાફેરીને રોકવા જતા પાવી જેતપુરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. મધ્યપ્રદેશથી દારૂ ભરેલી બોલેરો ગાડી આણંદ જતી હોવાની બાતમી પોલીસને મળી, જેનો પીછો કરતા બુટલેગરોએ બચવા માટે અનેક પ્રયાસો કર્યા. બેફામ ગાડી હંકારી અન્ય વાહન ચાલકના જીવ પણ અદ્ધર કરી દીધા, તો પોલીસને પીછો કરતી રોકવા માટે બોટલો પણ ફેંકી. 20 કિલોમીટર સુધી ચાલેલા આ પકડદાવમાં પોલીસે સ્વબચાવ માટે 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી. હરકપુરથી બોડેલીના રસ્તે કાર મૂકી તેઓ ભાગી ગયા. જોકે પોલીસે વડા તળાવ નજીકથી 3 લોકોને 1.5 લાખના દારૂ સાથે 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. કારનો ડ્રાઈવર ફરાર થવામાં સફળ રહ્યો. સુરતના પાંડેસરા વિસ્તારની સિટી બસમાં મારામારી. હીરાનગર નજીક બસમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. બસમાં મારામારી થવા અંગેનું કારણ અકબંધ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસમાં મારામારી થઈ. ભાવનગરમાં હોસ્પિટલ તંત્રની સામે આવી ઘોર બેદરકારી. રખડતા શ્વાને મૃતદેહના ચહેરાને ફાડી ખાધો. રસ્તા પર રખડતા શ્વાનોના આતંકની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. જોકે હવે ભાવનગરની સરટી હોસ્પિટલમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. અહીં નિર્મળ નગર શહેરી નંબર 5માં રહેતા અને સરટી હોસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ ભીલ બીમારીની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા, પરંતુ સારવાર નહીં મળતા હોસ્પિટલ પરિસરમાં જ તેમણે રાત્રે આશરો લીધો અને કોઈ કારણોસર રાત્રિના સમયે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું. ત્યારે સરટી હોસ્પિટલમાં રખડતા શ્વાને આવી તેમના ચહેરાને ફાડી ખાધો. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતકને બિનવારસી જાહેર કરી પરિવારની શોધખોળ કર્યા વિના જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું. આ ઘટનામાં સરટી હોસ્પિટલના નગરોળ તંત્રની એક નહીં પરંતુ બે બેદરકારી સામે આવી. એક તો દર્દીને સમયસર સારવાર ના આપવામાં આવી જેનાથી તેનું મૃત્યુ નિપજ્યું, અને બીજી બાજુ દર્દીનું મોત થતા રખડતા શ્વાને મૃતદેહને ફાડી ખાધો. જ્યાં લોકો સારવારના ભરોસે આવે છે, જો ત્યાં જ તેઓને મોત મળે તો આખરે નાગરિકો ક્યાં જાય?